माड़ी मारो विश्वास करो मने खबर ज न पड़ी के मैं क्यारे अने केम आ बधु कर्यु बस खाली एटलू याद छे कि कोई शक्ति मने आ बधु करावी रही छे अने ए शक्ति छे महेक बेन वीणा आ शक्य छे कारण के तारा शरीर में महेक नु हृदय छे અને એ હૃદય સાથે એની ભાવનાઓ પણ કદાચ એ ભાવનાઓ જ મહેકના આત્માને તારી તરફ ખેંચી રહી હશે એવું જ હશે કદાચ મને પણ એવું જ લાગે છે મહેકબેનનો આભાસ ખાલી મને જ થાય છે એ રોજ મને દેખાય છે મને મળે છે આ તું શું બોલે છે હા માડી અને મને પોતાના હત્યારા વિશે કહે છે કે હજી ખુલ્લો ફરે છે પણ મહેકની હત્યા તો તારા માસીના હાથે થઈ હતી ને હા માડી ચહેરો એમનો હતો પણ આખી યોજના કાંતિ કાકાએ બનાવી હતી એવું મહેકબેનનું કહેવું છે તું જે આ બોલે છે એ સાચું છે હા માડી સાચું છે નહીં તો હું શું કામ કોઈના પર આવા આરોપ લગાઉં માડી જ્યારથી ઓપરેશન થયું છે ત્યારથી મહેકબેન મારી સાથે વાતો કરે છે નહીં તો મને આટલી બધી વિગતો આટલી બધી બારીકાઈથી કઈ રીતે ખબર હોય આનો અર્થ એ થયો કે મહેક તને મળવા આવે છે એ વાતમાં તથ્ય છે અને એ વાતમાં પણ એટલું જ તથ્ય છે કે મહેકબેનને કાંતિ કાકાએ માર્યા છે હે ભગવાન કોઈ આટલું નિર્દયી કેવી રીતે હોઈ શકે કે પોતાના સ્વજનની હત્યા બીજા પાસે કરાવે અને પછી પકડાય પણ નહીં માડી માસી કરતા મોટો ગુનો તો કાંતિ કાકાએ કર્યો છે જેમાં ખરેખર આપણે એમને પકડી પણ ન શકીએ કારણ કે આ એમણે કરાવ્યું છે કર્યું નથી કાંતિ કાકાનો ગુનો વધારે ભયાનક છે જેનાથી આજુબાજુવાળા લોકોને તો એ જ સમજાય કે કોઈને પણ હાથો બનાવીને કોઈ પણ ગુનો આચરી શકાય છે અને જો બધા જ આવું કરવા માંડશે તો આ દુનિયા જીવવા જેવી જગ્યા ન રહે અને મહેકબેન આ જ સાબિત કરવા માંગે છે કે કાંતિ કાકાનો ગુનો વધારે મોટો છે જેમાં એ માણસ પોતાના પાપને પણ સ્વીકારી નથી રહ્યો અને એના કરેલા ગુનાની સજા બીજું કોઈ ભોગવી રહ્યું છે તો અહીંયા શું કરે છે એ જ જે તમે કરી રહ્યા હતા હું શું કરતો હતો વીણાની વિચિત્ર વાતો સાંભળતા તમે મને પણ ડાઉટ હતો જેના પર એટલે હું પણ એની બધી વાતો સાંભળતી હતી અને વાતો સાંભળીને મને એક આઈડિયા આવ્યો છે આઈડિયા ચલો મારી સાથે બોલ શું છે જુઓ વીણા કે છે પ્રમાણે એને મહેક રોજ દેખાય છે રાઈટ રાઈટ અને આ ઘરમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે કાં તો મહેક કરે છે કાં તો મહેક વીણા પાસે કરાવે છે રાઈટ રાઈટ તો તો એમ કે સાચે મહેક વીણા પાસે કરાવે છે કે વીણા પોતે જ આ બધું કરે છે એ ચેક કરવા માટે મારી પાસે એક આઈડિયા છે મુદ્દા પર આવીશ કે વાત શું છે સાંભળો
સમજાયું? સરસ છે તારો આઈડિયા, આપણે એના પર જ કામ કરીએ. તો બરો, હું લઈ આવું છું. કોણ તને મદદ કરે છે આમાં? કોણ? ડેડ. છોડ. તારી માસી, તારી માસી તને મળવા માટે આવે છે કે પછી એને જ તને ફોન કરીને બધું કહ્યું છે રે? બોલ. કારણ કે માત્ર ને માત્ર તારી માસીને જ ખબર છે આ બધા કેલ્ક્યુલેશન વિશે. જવાબ આપ, જવાબ આપ. કોણ? તારી માસીને બોલ. પપ્પાજી, પપ્પાજી છોડો, મેં આને શું કરી રહ્યા છો તમે? પપ્પાજી, કુશલ, કુનાલ ભાઈ, રવિ ભાઈ, જલ્દી આવો બધા. ડેડ, 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 છોડો, છોડો મીરાને, મીરાને છોડો, મીરાને તમે. પપ્પા, શું કરો? છોડો, 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 છોડ મને. ભલે મારી જાય, પણ આજે એની પાસેથી બધું સાચે સાચું હું જાણીને જ રહીશ. જવાબ આપ, જવાબ આપ. કોણ તને મદદ કરે છે? તારી માસી ને બોલ. તને કોણ મદદ કરે છે? શું કરો છો તમે? અરે કાકા, છોડો, છોડો, છોડો. પપ્પાજી, છોડો એને, છોડો. માસી તો જેલમાં છે. મેં કહ્યું ને, મહેક બેન આવે છે રોજ. વિશ્વાસ ન હોય તો જાગો મારી સાથે એક રાત. જો એ બકવાસ, આ બધો બકવાસ તારો બંધ કર. હા, આ તારી વાર્તા ઉપર મને 1% પણ વિશ્વાસ નથી. સમજી ગઈ? આ વાર્તા નથી, હકીકત છે. હકીકત, એક એવી હકીકત જે બધાએ જાણવી જરૂરી છે. શું શું બધાએ જાણવું જરૂરી છે? શું જાણવું જરૂરી છે બધાએ? હજી પણ કહું છું વીણા, હું તને નહીં છોડું, નહીં છોડું તને. તું છોડ મને. શું કરો છો? મેં કાંઈ જ નથી કર્યું, મહેક બેન કરાવે છે. હું તો બસ એમની મદદ કરું છું. ચાલો હવે સુવા દેશો મને. તમે બધાએ મળીને જે ઊંઘની દવા ભેળવીને પીવડાવી છે મને દૂધમાં, એને કારણે મને બહુ ઊંઘ આવે છે. તને કઈ રીતે ખબર પડી કે અમે લોકોએ તને દૂધમાં ઊંઘની દવા ભેળવીને આપી છે? મહેક બેને કહ્યું. શું બકવાસ કરે છે તું? તમે લોકો પણ વીણાની વાતમાં આવી ગયા? ના ના, તમે જ તો ઉપર પૂછ્યું વીણાને કે તને આ બધા કેલ્ક્યુલેશન વિશે કેવી રીતે ખબર પડી. તમે એવું પણ બોલ્યા કે આ બધા કેલ્ક્યુલેશન વિશે માત્ર માસીને જ ખબર હતી. તો શું તને તારા માસી મળવા આવે છે? આવું બધું કેમ બોલ્યા તમે? એટલે
તમે અને માસી બેસીને આ બધા કેલ્ક્યુલેશન કરતા હતા? માસી પ્લસ કાંતિ ઇઝ ઇક્વલ્સ ટુ મહેક્સ ડેથ, આ પ્રકારના? શું કઈ પણ બકવાસ કરે છે તું? હું વીણાને ઉઘાડી પાડવા માંગતો હતો એટલા માટે આ બધું બોલ્યો.